ઘણો બેઠા એલ્યા. મને ભાઈ પરેશભાઈ કે પાંચ વગાડવા છે, પણ હું ઘરે કઈ ને આવ્યો છું કે આંબાડી જાઉં છું, એટલે હવે એ બાજુ તપાસ કરજી. કારણ કે ચાર વાગે રોજ ઘેરે જાય છે ને, શેર એમ કુતરે ઓળખી જાય છે, સુખલમ ઘેર હુઈ જાય. પણ ખૂબ મોટા આપણે દેવાણા પરિવાર, કિકાણી પરિવારના આપણો ભાગ છે કે કલાકારોને તારીખ આપીને કયો ને તોય ન આવે, ત્યારે સાવિત્રી મહિનામાં જમરા જાય એમને ગોતે છે. ઘીરે લેવા જાય કે રોડે હોય, રોડે લેવા જાય કે ઘીરે હોય, એને બદલે આપણા સોનામાં સુગંધ ભળે, જેનું ભજનમાં ખૂબ મોટું નામ છે એવા મુકેશભાઈ જોશી લાસાવાળા આપણી વચ્ચે પધાર્યા છે. જોરદાર તાળી એમને વધાઈ લઈએ. બીજા અન્ય કલાકારો ભાઈ હરીશભાઈ હરિયાણી ભાઈના બેન વગર ભાઈના ભાઈ છે, હા ભાવેશભાઈ, બધા નામ આપવા માંડો એટલે કોણ કોણ મહેમાન આવ્યા છે, હા નીરુ બાપુ, પછી ભાઈ વિજયરામ બાપુ, હિતેશ, આ બધાને જોરદાર તાળી. હાલ અહીંયા હતા માલાણી પરિવારમાં, અહીંયા એવું આંબડી જ નહીં, આંબડી ઈસ્ટ આ વેસ્ટ ન્યા હતા એ, એટલે કાર્યક્રમ પૂરો કરીને બધા અમરસ્તા મળવા આવ્યા તમને. પણ આગ્રહ બધા પરેશભાઈને કર્યો એટલે આપણને મુકેશભાઈ લાભ આપશે, ને બેનને બેને આપણે જોડે સાંભળવાના છે. એ પહેલાં ગડક સ્લીપિંગ થાવ મને સાંભળવા માટે, હા વાંધો લાંબા ડીલ કરો, આપણું ગામ છે, કાંઈ અમારે થોડો ને આપણે બે કલાક રહેવું ને વેર ઊભા કરવા. અને આવું સરસ ગામ હોય તો સૌરાષ્ટ્રનો દુહો યાદ આવી જાય કે પાદરમાં જમીનને બળદિયા કાળા, વઢકણી બાયડીને ગામમાં હાળા, એટલું ન દેજો દુવારકા વાળા, ઝાઝો જીવજો તમે આંબડી વાળા, નકર મીરી જાહે ગાવા વાળા. આ ઇંગ્લિશ મીડિયમ ભયો ભયો જો આ બધો ખર્ચો એને ઉપડે એમ આવ્યો, આ જાગી જાગીને આવે છે, કોઈ ભૂલી ગયું છે માંદા પડવી ને તો ઇન્જેક્શન ન દે, બે ટાઈમ માઇક હું કાઢ દે એટલે તરત ઉભા. નરેન્દ્ર મોદી સાહેબ એ 14 પ્રોગ્રામ આપ્યા, અમને ડાયરેક્ટરમાં લીધા છે ગુજરાત સરકારે સંગીત અકાદમીમાં, 6 સભ્યોને નિમણૂક કરી, મને ભાવનગર બોટાદ જિલ્લામાં લીધો. એટલે મોદી સાહેબ બોલે તા પણ ગઢી વાગી દો ને, આમ નળમાં નર્મદા નો આવે આસકો મરીને બોલે, મારા ભાઈ બહેનો એમ કરીને બોલે, દેશના કોઈ પણ રાજ્યના ડુંગરા મળ્યા છે, આપણને ત્રણ ત્રણ ડુંગરા મળ્યા છે, શેત્રુંજી, પાવાગઢ ને ગિરનાર, મારા ભાઈ બહેનો દેશના કોઈ પણ રાજ્યના દરિયો મળ્યો છે, આપણે દીવ થી દાણુ સુધી 1600 કિલોમીટર લાંબો દરિયો, મારા ભાઈ બહેનો દેશના કોઈ પણ રાજ્યને રણ મળ્યું છે, આપણને કચ્છ જેવું મોટું રણ મળ્યું, મારા ભાઈ બહેનો દેશના કોઈ પણ રાજ્યને જંગલ મળ્યું છે, આપણને ગીર જેવું મોટું જંગલ, આ બાજુ જંગલ, આ બાજુ દરિયો, આ બાજુ ડુંગરા, આ બાજુ રણ. મિત્રો 60 વર્ષ આઝાદી ને થયા, 11 વર્ષથી એમ ગોતીએ છીએ ગુજરાતમાં દારૂ ઘૂસે છે ક્યાંથી. અમારા ગઢડામાં સ્વામિનારાયણ મંદિર વાળા ગેટ બનાવ્યા છે, ગેટ 45-50 ફૂટ ગેટ ઊંચા છે, પમદી રાતે 1:30 વાગે 2 જણા દારૂ પી નીકળ્યા, એ કે મોટા નીચો નમી જાય છે, નકર અડી જાવ, 50 ફૂટ ગેટ છે, એ કે નીચે નમી જાય છે, નકર અડી જાવ, 2 જણા શાર ફીગી થયા. આમ તે પોલીસ વાળો અંધારામાં ભાળી ગયો, 2 ઓક્યુ માર્યો, તે કે એટલું બધું નમ્યા તો એ ડી ગયા. અમુક અમુક તરત લાઈટ નહીં થાય. અમારે ગઢડા ચગડોળ એવું મેળપ ચગડોળ, નાના નાના છોકરા ચગડોળમાં બેઠા હતા, અમારો બોખલો ચગડોળમાં ચડ્યો, 10 મિનિટ તેને ચગડોળ નીચે ઉતરી ગયો. મેં તને ચગડોળમાં ન મજા આવી તો કે વાદળા નતો તો વરસાદ આવ્યો. આ બધા જગાડવાના પ્રયત્નો છે તમને. કરોડોપતિના મંગલામાં એક ભિખારી ઉભો હતો ને, ભિખારી એટલે ભિખારી રોટલી ખાવાની શરૂઆત કરતો હતો ને, કે કરોડોપતિની બાઈ ભિખારી પાસે ગઈ, એ કે રોટલી ખાશો, તે કે ખાધી નહીં, તે કે ઘી ચોપડ્યું, તે કે ઘી નહીં ચોપડ્યું, તો કે લાય ઘી ચોપડી દઉં. એ સારે રોટલી લઈને કરોડોપતિની બાઈ બંગલામાં વહી ગઈ, અને ઓલો ભિખારી ઉપર બીજો ભિખારી આવ્યો, એ કે તારી રોટલી લઈ ગઈ, તે કે હા, તે કે ગઈ, તે કે તને કેમ ખબર, કાલ મારી પાસે શાક લઈ ગઈ, અહીંયા આપણે દેવા વિશે કે લોકેશન દેવા કઈ ખબર પડતી નહીં, અને શાંતિ કોઈ જગ્યાએ નહીં થાય, ગામડામાં જે મજા છે ને એ જ છે. બાકી મહાબળેશ ને લોનાવાલા બધા ફરવા આવે ને, ત્યાં પર બાજા રોટલા ગોતતા હોય, ગુજરાતી મળશે ઘેરે નહોતું, તે ત્યાં આઠે લાંબા થયા. હા એમ ટોકીઝમાં પિક્ચર જોવા ગયા હતા, ટિકિટની લાઇનમાં ઊભા હતા, મારી આગળ એક જણો હતો કે સુખદીપભાઈ મારે થૂંકવું છે, મેં તે આગલવાળા કોર્ટમાં થૂંકી દા, તો કે એને ખબર પડી ગઈ તો મેં તને પડી,
હું ત્રણ વાર થયું કે મને કે એકરો તો થઈ ગયું છો બધું એમ. એમાં નાનું છોકરું હારે લીધેલું મેં 200 રૂપિયા આના લાગશે અને થેલીમ લાગી દે. છોકરાને થેલીમ લઈ દીધું. એમ ટોકીસમાં જતા હતા, ટોકીસ વાળો કે થેલીમ હું છે તમે ખોટું બોલ્યા. મેં તમે ટિફિન છે ટિફિન એ લોકો વાંધો ન હતો દાળ ઢોળા એટલે કહું. 200 રૂપિયાની તમારા ઘરના કે હંકડાઈશ બહુ છે. મેં તારી એકલા કેમ હંકડાઈશ પડી, પણ એકીસમાં ખુરશી ખોલી લીધી. બોલો આમાં ક્યાં બે. અને આ બધા ગુજરાતી ફિલ્મ પેલા હારા બીના ઉપેન્દ્રભાઈ સ્નેહલતા ને બધા ઐતિહાસિક પિક્ચર. હમણાં જે બગડાટો બોલ્યો ગુજરાતી ફિલ્મના ડાયલોગમાં કાંઈ ન. એક જણો દોડતો દોડતો શું થયું તો કે ગજબ થઈ ગયો ગજબ. તો કે થયું છે શું તો કે ગામનો ખૂંટિયો ગાંડો થયો. તો કે એને પકડાવ કોઈ મરજ નથી છે નરેશભાઈ. હાવ નવરાય ખૂંટિયા પકડવા સિવાય કોઈ ધંધો કર્યો. એ ફૂંકે ફૂંકે વાળ ઉડાડતો ઉડાડતો આવે અને પકડી લે ખૂંટિયા. રાજા રાજ્ય થાય કે આપણા ગામમાં મરજ નીકળ્યો માગ માગ શું જોઈશ. આ પાછો હામો ડાયલોગ મેં કે પછી ફરી ન જતા હો. તો કે ન ફરું શું જોઈશ. તો કે સોનનો હાથ આપી દો. રાજાનો મગજ હોય સોન નતો પ્લાસ્ટિક નો થતા આપી દે. ખૂંટિયો સૂટો મૂકી દે એટલે લુખેશો રહેત નહીં. મધ્યગીરમાં અમારો પ્રોગ્રામ હતો. મધ્યગીરમાં અમને એટલા હાંસવા કલાકારો તમે જે અમને ખવડાવ્યું ને એવું જ ખવડાવ્યું. થેપલા દહીં કઢી ખીચડી પાપડા ધરવી દીધા ભજન પહેલાઓ. અને કે હવે ભજન શરૂ કરો. અને એ આંબડી જેવું ગામ કે 5 વગાડવાના અને ભજન ગાવા અમે બેઠા. 5.5 કલાક ભજન ગાયા. હવે હેતક નું ખાધેલું ઉલી ઉલી ને ગાયેલું. અને હવે હાડા પાંચ હવે ભજન પૂરા કરો. ગીરમાં ગાડીઓ મેં આખી મૂકેલી. હવે સ્ટેજ થી જંગલ સુધી જવું ને ગાડીઓ થી. પણ બહુ ખાધેલું બહુ ગાયેલું. અને સારે 4 કલાકાર ને વહેલા 5 વાગે એ કરે લગ્ન લાગી. હવે જંગલમાં જવું ક્યાં. અને હું બધા સકડિયા સીડ્યા કલાકાર લેટરીન ગોતેવો. એમાં કલાકાર ભાળી ગયો લેટરીન. અને જે રાજી થયો છે એ કે જોતા રે જોતા અમને જડિયા મા સાગર ના મોતી વી ગયો અંદર. હવે પછી 3 વિધા એને શું કરવું. હવે એની પછી નતો એને બે હાથ જોડે લેટર બરા ઇતની આમ હાથ મંગલ મંદિર ખોલો દયાળો પ્રભુ. હવે ત્રીજો તો એને શું કરવું. એને કળશો આમ જ રાખ્યો. ઇતની શક્તિ હમે દે ન દાતા મન કા વિશ્વાસ. આવા હેરાન થાય ખરે ખરે. એટલે ઘણો ટાઈમ થઈ ગયો છે મારો ત્રીજો રાઉન્ડ છે. અને મેં હમણાં નકરા બોલ બોલ્યો ગીરવી છે. રાતે જાગી જાગી ને બોલ્યું તું કે ઘર છે હોઈ જાઉં. હા તારા પુરુષો ગળા મન કે હોમ મારી રહ્યો છો. મેં ઘેરે જ નથી રહેતા હોમ માર ક્યાં રહેવો. વાર બધા તારા પુરુષો કણીએ પૂરા થાય. અમર વિદેશના ભૂરિયા ગઢડા આવ્યા ધીસ ઇઝ ભૂરેશ. તો એક ભૂરિયો કસરત કરતો બાબાને પાળી ગયો. તો બાબાને કે ગુડ મોર્નિંગ. તો બાબાને એમ કે મારું નામ પૂછે કે મોપા મૂળજી. બીજા દિવસે કીધું ગુડ મોર્નિંગ. તો ભૂરિયો બોલ્યા બાબા કે મોફા મૂળજી. ચોથા દિવસે બાબા એમ કીધું હું ગુડ મોર્નિંગ કહું. તો બાબાએ ભૂરિયો કીધું ગુડ મોર્નિંગ. તો ભૂરિયો કે મફા મૂળજી. અને હજી 20-25 વર્ષ આવી ગયો. સૌરાષ્ટ્ર દહકો આવશે કે અમરેલીમાં વિદેશના ભૂરિયા હીરા કહેતા કોને ત્યાં બેસાશો. મકન કાંજીને ત્યાં તલિયામાં નો મથાલા નો ઉપાર. અને હજી 25 વર્ષ દેવાજો ભૂરિયા સકડા આંકતા છે. જોજો આંબટી 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 કરશે આમ નો વાળે વાળે કોઈ નો બેઠા. અને આ છોકરાને છે ને છેલ્લો નગરો જો કહી દઉં કે આ છોકરાને બહુ તમે ટેન્શનમાં ન નાખતા. આ બધા કે ઇંગ્લિશ મીડિયમમાં ભણો. ઇંગ્લિશ આપણું ગુજરાતી ભૂલી જવાનું ધ્યાન રાખજો. ગુજરાતી મીડિયમ વાળા છોકરા ઇંગ્લિશ મીડિયમ વાળા પૂછ્યું પ્રેમજીભાઈ ઇંગ્લિશમાં શું કહેવાય. ઓલો છોકરો કે લવજીભાઈ. અરે રે નમદાય. એક બાપે મુંબઈ છોકરાને ફોન કર્યો કે બેટા ઘરે બધા મજામાં. તો ઓલો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણતો કે દાદા બધા જ ઓકે. દાદા કે કું ઘર ઓકે. 25 જણો ટેમ્પો બાંધીને બાબાને ડોશીમાં ખબર કાઢવા ગયા કે બેટા બધા ઉલટી કરો. તો કે ઉલટી ઓકે નહીં. ઓકે તો બધા રેડી છે. પછી દાદા હોય ક્યાં 25 હજાર નું થયા ઢગલું. એટલે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાને ભણાવે એનો વાંધો ને બહુ આમ એના રીતે પરીક્ષા હાલે છે. એની રીતે ભણવા દેવા. આપણા સમાજમાં બે જ વસ્તુ બસ ડોક્ટર થા એન્જિનિયર થા ડોક્ટર થા બે જ લાઈન પકડાવે. હવે બધા ડોક્ટર થાય તો મંદી કેટલી આવશે. એમ્બ્રોઇડરી કરે મંદી આવે લારીઓ નીકળવું પડે ને આમડે માતાઓ લારીઓ મેલેરિયો કેટલી મંદી આવે. એટલે એને બહુ ટેન્શન ન નાખવું. એની રીતે ભણાવવા દેવા. પણ આપણી વચ્ચે ભાઈ મુકેશભાઈ જોશી પધાર્યા છે. હા આમ તો નીકળ્યા હતા અને બધા કલાકારોને મળવા આવ્યા. અને પરેશભાઈને બધા આગ્રહ કર્યો હતો એમની પાસેથી આપણે સાંભળવી. બેનને પણ હું વિનંતી કરું કે હવે 5લો રાઉન્ડ છે
એ બંને કલાકારોને જોરદાર તાળીઓથી વધાઈ લો, બે કલાકારોને અને લોકગીતો ગરબા જે તમારી ફરમાઈશ. ભાઈ નારાયણભાઈ ઠાકરે પણ ખૂબ સરસ આપણને ભજનો સંભળાવ્યા, એટલે બેને વિનંતી કરું કે તેઓ પધારે અને નીચે ચા આપી દે એટલે બધા જાગતા રહે. હા છોકરા જે જાગે જો હે, હા એ નાઈ ને પાત્ર યજ્ઞમાં જ બેવાના છે. અમને લીમડો પકડાયો છે, અમારે જે ઘરે 150 કિલોમીટર થાય, ઘરે છોકરા રોડે હામાં આવે છે કે આ પ્રોગ્રામ દેવે ગયા છે, બોરિંગ નાખવા ગયા છે. અમારે ગઢડામાં 4-5 જોડાય નક્કી કર્યું ગામ માટે આપણે કંઈક કરવી, મેં શું કરવું તે કે પાણી બહુ થાય, ચાલો બોરિંગ મૂકાવ્યું, 3 ફૂટ બોરિંગ આવેલું, કઈ શુદ્ધ પેટ્રોલ નીકળ્યું. એ કે દિલ્હી ફોન કરો, દેશ માટે કામ કર્યું, બોલો રાજુ પેટ્રોલ પંપ વાળો કઈ લુકાઈ છો? દિલ્હી ફોન નહીં કરવો, હું પોલીટિશિયન ફોન કરું છું, તમે અમારા હોદમાં આવવા દીધો. 300 ફૂટે પાણી નથી, 3 ફૂટે પાણી પેટ્રોલ હોય, તમે લીમડે જાઓ કે હા આવા કરે કરે ગડે ચડે છે. એટલે હાસ્ય છે ને હાસ્ય, અમે અહીં ક્યાંયથી બોલવી નહીં, દાંત કાઢે તમે ડિલેટ કરી નાખો, આને યાદ નહીં રાખવાનું. આજે સત્સંગ ભજન સંતવાણી એ જે તમે સાંભળો અને વિચારતો તમે કરો કે શાહરૂખ ખાનનું સલમાન ખાનનું ફિલ્મ 100 કરોડ રૂપિયામાં બને, અઠવાડિયું નથી હાલતું અને આ ડાયરે હિતર હિતર વળી ચાલે, આમાં કઈ હિસ્સે થઈ ને હે. આપણા લોકગીતો એટલે આ કોલેજના છોકરા હું તમને કહું સાંભળે ભજન ડાયરો, હવે બધા સિરિયલો કંટાળ્યા છે. બહેનો હોય તો અમારા ટિકિટ શું ઝાઝા આવે, સુરત સરદાર સ્મૃતિ હોલમાં અમારો પ્રોગ્રામ હોય તો 75% બહેનો બેઠા હોય. એનું કારણ શું કે સિરિયલો કંટાળ્યા છે, સિરિયલો લબર ઘોડે લાંબી જ થતી થાય છે. એક ગઢડા મારી બેન લાજ કાઢીને ટીવી જોતા, મેં કેમ લાજ કાઢીને જોતા કે બધા મોટા મોટા આવે લે. અને તમે બધા એમ માનો છો કે તમે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી વેચી દીધા નાબૂદ થઈ ગયા, એ અમારે ગામડામાં આવ્યા છે. અને બાયુ એવી હેરાન થાય છે, એક બેન ને કીધું રામેન ટીવી સિરિયલ નો હપ્તો તમે કેમ ન જોયો, તે કે હાણસી ન જડી. મેં હાણસી ને શું કરી કે હાણસી હાણસી એ ચેનલ ફેરી બીજ લે, બોલો આવા હેરાન થાય છે. એટલે બહેનો હવે આવા મીડિયા કાર્યક્રમ એનું કારણ શું સુરતમાં ને એમાં કે સિરિયલ સિરિયલ લાંબી જ થતી જાય. ઓલી ક્યો કે છાસ ભી કભી દહીં થી સિરિયલ તો કેટલી હેલી, એમાં તુલસી ગઢી થાય, બે ત્રણ ડોસીઓ ગઢ્યું થાય તો તુલસી છોડવો ગઢો નો છે, બિયારણ લેવા ક્યાંથી છે. અને મિહિર જે આખા ભારતની બાઈ ઓશિયાળી થઈને બેઝમેન્ટમાં બેઠેલી, અડકે કેમ ઢીલા ઢીલા બેઠા, મિહિર વીયો ગયો, તમારો ત્રણેય ટિફિન વિનાનો વીયો ગયો, એને કઈ કરો. હવે એ બિચારો 3 વાર કામ કરે છે, એને હાસવો ને, મિહિર ક્યાં આપણે માસી દીકરો છે. એટલે આવી સિરિયલો જ કંટાળ્યા, હવે તો બહુ સારું છે. હમણાં એક છોકરા સાહેબે પ્રશ્ન પૂછ્યો કે લાઈટ ન હોય તો તમે ટીવી કઈ રીતે જોવો, તો કે મીણબત્તી પમદેવ મને મળ્યો. મને કે સુખદુભાઈ આખી રાત જાગ્યો, મેં કેમ, તો કે બીડી પીવી તેને બાકસ ન મળ્યું. મેં પછી શું કર્યું, તો કે મીણબત્તી વેલું રોઈ ગયો. આ મીટના પ્રકાર છે, આ શોખ છે ને અઘરા છે. પમદેવ જણો ગઢડા મને કે બસમાં ખીલો બહુ વાઈ ગયો, તમે કોકને સીટ ન બદલાઈ લેવાય, તો કે કોને અરે બદલાવી, આખી બસ ખાલી હતી. આ મીઠ છે, બહુ ઓછા ખ્યાલ આવે, અઘરા મઘરા ચોક છે. આ જો જુવાન બેઠો છો આમ, જો આ મોટો થઈને સરપંચમાં ફોર્મ ભરશે એવું લાગે છે. આમ બેઠો અમને મારી નાખો એમ. છોકરાએ પણ અદભુત છે, આના માગા આવશે, આ તો વડલા પૂજે એને જ મળશે. આમ જો અત્યારથી વાળ ઊભા થઈ ગયા હતા, શું થાય આનું. હું વિવેચન જોવા ગયો, સામે વાળા પૂછ્યું છોકરો શું કરે, મારે બાકી વાતું કરે છે, પણ હાલ્યા કરે છે એનું એમ. કારણ કે છોકરા અત્યારે વિવેચન જોવા સુરત થી આવે ને તો જાય છોકરી ને ચંદ્ર રૂપે લઈ જાય ને એમ પાસે આવે, છોકરી અરે મારે વાત કરવી છે, આ લોકેશ વાત કરી લેતું, જાણે ચંદ્ર રૂપે લઈ જવાનું હોય એમ. તો આપણે બિચારી ગામડે છોકરી કોઈ દી ડેલાબાઈ નીકળી ને મર્યાદા રાખી હોય, હવે એ છોકરીને આપણે શરમે બટા, તો મૂર્તિ ત્યારે વાત કરી લે, તારો અભ્યાસ ભણતર એવું બધું તો તારું વેવિશાળ ગોઠવાય ને, તો છોકરી બિચારી શરમાથી શરમાથી ખુરી છે. બે શંકર સામે પોઠ્યો ગોઠવાય, માં ગોઠવાય. છોકરીને પ્રશ્ન પૂછે તને રસોઈ ફાવે છે, છોકરી કા શું શું ફાવે છે, તો છોકરી ક્યાંક કાઠિયાવાડી ગુજરાતી એવું બધું ફાવે છે, આ પાછો આગળ વધે પંજાબી ફાવે, જ્યાં જઈને રોજ પંજાબી ફેર્યાતો હોય એમ. છોકરી કે પંજાબી આવડતું નથી પણ કદાચ આપણું વેવિશાળ થઈ જાય તો હું શીખી જાય, તો કે ચાઇનીઝ ફાવે, છોકરી કે ચાઇનીઝ આવડતું નથી પણ કદાચ આપણું વેવિશાળ લગ્ન થાય તો હું શીખી જાય. બિચારી મર્યાદા જવાબ આપતી, આ પાછો આગળ પૂછે રામાયણ વિશે તને કઈ ખબર, છોકરી કે રામાયણ ને 2-3 સોપાઈ મને યાદ છે, તો કે ગીતાજી વિશે તો કઈ જાણે છો, તો કે ગીતાજીના 3-4 શ્લોક મને યાદ છે, તો કે મહાભારત વિશે તને કઈ ખબર છે. અન છોકરીનું મગજ જાય, એ કે મહાભારત તો એને આવીને કરી છે, એમાં કઈ જાણવાની જરૂર છે નહીં,
એ તમને વંડિયું કરાવીશ, નોખા કરાવીશ, 15 દિન કુતરું ભાત વિખેમ વીખી નાખી. વળી છોકરો આગળ પૂછે, ચણાના લોટમાં શું થાય? છોકરી કે ગાંઠિયા થાય. તો કે નહીં, બીજું શું થાય? તો કે ફાફડા થાય. તો કે નહીં, બીજું શું થાય? તો કે ભજીયા થાય. તો કે નહીં, બીજું શું થાય? અન છોકરીનો મગજ જાય કે તારે બાપુજી દાડો થાય, એમાંથી કરવું હોય તાર મન લઈ ક્યાં થાકી છે એમ. હવે તો બહુ અઘરું થઈ ગયું છે વેવિશાળનું, અને હરખા હરખા હોય ને એને તો વેવિશાળમાં હાથ પાડી દેવી. હમણાં એક છોકરીના બાપાએ છોકરાના બાપાને પૂછ્યું કે મારે દીકરીનું વેવિશાળ કરવું છે, પછી તમારી પાસે બંગલો છે? એટલે છોકરાના બાપો કે તમારે જે બંગલો રહ્યો ને એની બાજુમાં જ બંગલો મારો છે. તો કે તમારે જમીન છે? તો કે તમારી જેટલી જમીન છે ને એટલી જ મારી જમીન છે. તો કે તમારી ગાડી છે? તો કે તમારી જેવી ગાડી છે ને એવી જ મારી ગાડી છે. તો એટલે છોકરીના બાપો કે તૈલમેથી કોઈ વસ્તુ મારી પાસે નથી. તો એ લોકો લુખે જ મારી પાસે નથી, હરખે હરખા હોય તો આ પાડો હરખે હરખા કઈ રોહ ન કાઢવી. હમણાં સુરતમાં લગ્ન હતા, એક જણ કે સુખદેવભાઈ તમારે મારા લગ્નમાં આવવું પડશે. ભાઈ હું લગ્નમાં આવીશ, પણ રિસેપ્શનમાં નીકળે છે, મંડપમાં નહીં આવું. તો કે નહીં, મંડપમાં તમારે આવવું પડશે. તો હું મંડપમાં ગયો. ગોરદા મને કે તમે વરરાજાના મિત્ર છો? કે હા. તો કે વરરાજાને કહો ને આમ ફેરા ફરે તે ખેતરપાળને અંગૂઠો અડાડે. મેં દે નહીં અડે. મને કે હું કામ નહીં અડે, મેં 200 રૂપિયા લાવો જ કહું. મેં કહે આવ્યો 200 રૂપિયા, હું કામ નહીં અડે. મેં વરરાજો હીરાના કારખાનામાં કામ કરે છે, અંગૂઠો સાફ્ટિંગમાં આવી ગયો. અમે મોજું ઢાંકી દીધું, વેવાની ખબર નથી, આ ઉઠે જ છે, અંગૂઠો નહીં અડે. અમારે હમણાં લોખંડના કારીગરો આખ્યાન રમતા હતા કે પ્રધાનજી ઇન્દ્રાસન કેમ ડોલે? એક જણ કે બેરિંગિયા લાગે છે. બોલો. પ્રીત લગાય કે દૂર દેશ મત જા, રહોને હમારી નગરી મેં હમ માગે તું ખા. બંસી બજાના હૈ તો કનૈયા બજા, મગર સતાને તું છોડ દે. આના હૈ તો મેરે સામને આ, મગર પરદે પે રહેના છોડ દે. પછી બે ટુરે વાસે નહીં, તું કિસી કી એબ કો બેનકાબ ન કર, હમ તો ભલે હી બુરે હૈ, તું નજર તેરી ખરાબ ન કર. મોજા વેની કઈ કરે રે કરજો. કળશમાં કળા બિરાજે, નેજામાં બિરાજનું, દેવણમાં પીર રામદેવ બિરાજે, પીર આજ રાજુ. માટે રામા કહું કે રામદેવ ને વિરાજ કહું કે રામા કહું કે રામદેવ
પણ જે નર ને પીરજી ભેટિયા એ તો થઈ ગયો છે ન્યાલ ન્યાલ કેવા કે ભડાકા આ ભજન માં હા હા આવે ને આ બધા બોલજો કારણ કે એક જ ભજન ગાવું છે ઠાકર દાદા વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે હો બાર બીજ ના ધણી ને સમરો બાર બીજ ધણી ને સમરો નકલંગ ને ગાધારી ભજન ના નકલંગ ને ગાધારી ભજન નો વાગે ભડાકા ભારી રે હો વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે ધી 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 પરેશભાઈ નું નામ લેતા ભૂલી ગયો એને મળવા એવો આવતા વખતે આવ્યો એ કે બે ભજન તો કરવા જ પડશે એટલે
માલે રૂપાના હાથ ઊંચા કરી બોલજો હેરણા હેરા રે માલે રૂપાના હજી બરોબર નથી એવો ભાઈ એક વાર હટી હટી માતાઓને વિનંતી તમે બોલજો માલે રૂપાના હાથ ઊંચા કરીને જેટલા બેઠે છો એટલા બધા હેરણા હેરા રે માલે રૂપાના
મોગલ લાખો માયક મોગલ દેવ યહી છે ¡Suscríbete al canal!
ਦੇ ਦੋ ਅਮਨੇ ਕੇ ਦੇ ਦੋ
કે દેજો અમને સંત ના ચરણો માં વાસ આજ મારી રાખની રે અરજી રે પવન ધણી સાંભળજો ગુરુજી કે સતગુરુ તમે મારા તારણ હાર હરિ ગુરુ તમે મારા તારણ હાર કે સતગુરુ તમે મારા તારણ હાર ધીરે પવન ધણી આંબળજો ગુરુજી એ મારા ઘટમાં વિરાજ કાશીનાથજી યમુનાજી મહાપ્રભુજી એ મારા ઘટમાં કાશીનાથ જી યમુનાજી મહાપ્રભુ જી મારું મનનો છે ગોકુળ વન રાવન એ મારું મનનો છે ગોકુળ વન રાવન ખોડિયાર માં જે તો બોલો હોતી